હવે આગળ વાત કરીએ તો ભરૂચની. ભરૂચના જાડેશ્વર ચોકડી નજીકના જૂના ટોલ ટેક્સ ઓફિસની બાજુમાં રહેલી 108 એમ્બ્યુલન્સમાંથી 5 મોબાઈલની ચોરી થતા ચકચાર મચી જવા પામી હતી. ભરૂચના નેશનલ હાઈવે 48 જાડેશ્વર ચોકડી નજીક જૂના ટોલ ટેક્સની ઓફિસની બાજુમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ તૈનાત હતી. તે દરમિયાન તેઓની એમ્બ્યુલન્સમાં મૂકેલા 5 મોબાઈલને ઉઠાંતરી થઈ જતા ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સના સંચાલકોએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના નેશનલ હાઈવે 48 ઉપર જાડેશ્વર ચોકડીથી નીલકંઠેશ્વર મહાદેવ તરફ જવાના માર્ગ ઉપરથી જૂના ટોલ ટેક્સની ઓફિસની બાજુમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ કાર્યરત હોય છે, જે ગત રોજ મોડી સાંજે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ગાડી પાર્ક કરી હતી. તે દરમિયાન એમ્બ્યુલન્સમાં રહેલા 2 ખાનગી મોબાઈલ અને 3 CUG મોબાઈલ મળી 5 મોબાઈલને ઉઠાંતરી કરી હોવાની જાણ એમ્બ્યુલન્સ સંચાલકોને થતાં તેઓએ ભરૂચ સિવિલ હોસ્પિટલ 108 એમ્બ્યુલન્સ ઓફિસની જાણ કરતા ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે 5 મોબાઈલની ચોરી અંગેની ફરિયાદ દાખલ કરાવી હતી. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. મારું નામ અશોક મિસ્ત્રી, ભરૂચ જિલ્લા સુપરવાઇઝર, 108 ઇમરજન્સી સેવા. ગત રાત્રિ દરમિયાન અમારું ચારેશ્વર લોકેશન, જે ચારેશ્વર નેશનલ હાઈવે નંબર 8 પર ઊભું રહે છે, જ્યાં બાજુની એક રૂમ હતી ત્યાં ચાર્જિંગમાં મોબાઈલ મૂક્યા હતા અને અમારો સ્ટાફ એમ્બ્યુલન્સમાં બેઠો હતો. એ દરમિયાન રાત્રિના સમય દરમિયાન ટોટલ 5 મોબાઈલ હતા, 2 પર્સનલ મોબાઈલ હતા અને બીજા 3 કંપનીના મોબાઈલ હતા, તે ચોરી થઈ ગયેલ છે. અશોકભાઈ, રાત્રિના કયા દરમિયાન આ ચોરી થઈ હતી અને કેવો બનાવ બન્યો હતો આખો? ડિટેલમાં આવી રીતના છે કે મોબાઈલ હતા તે બાજુમાં જે રૂમ હતી એમાં ચાર્જિંગમાં મૂકવામાં આવ્યા હતા અને અમારો સ્ટાફ એમ્બ્યુલન્સમાં બેઠો હતો. એ સમય દરમિયાન રાત્રિના 12 વાગ્યા પછીનો સમય હતો. 12 થી સવારે 4-1 વાગ્યાના સમયમાં કંઈ અમારા સ્ટાફને પણ આઈડિયા નથી કે કઈ રીતના કોણ લઈ ગયું, પણ એક રૂમમાંથી